સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે કલેક્ટર કચેરી ખાતે તેમને સાંભળવામાં આવ્યા હતા અને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે ટેકેદારો ફરી ગયા છે, ટેકેદારોનું અપહરણ કરાયું છે. મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાય છે. હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે. કલેક્ટર પાસે પણ એક દિવસનો સમય માંગ્યો છે. આજે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી, જેથી ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે, જેને લઈ આજે 4 વાગે નિલેશ કુંભાણીએ કલેક્ટર સાથે બેઠક કરી હતી, જેમાં ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી છે. કલેક્ટર પાસે પણ નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય માંગ્યો છે. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય. સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાને લઈ તેમણે જણાવ્યું કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય. નિલેશ કુંભાણી ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે. કાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય અપાયો છે. ટેકેદારોનું અપહરણ કરાયું છે, ટેકેદારોને શોધી ચૂંટણી લડીશું, આ સ્ટેટમેન્ટ નિલેશ કુંભાણીએ આપ્યું છે. ટેકેદારો બધા હતા, ટેકેદારો જે અત્યારે અપહરણ જોયું છે એના ગમે તાત્કાલિક ટેકેદારો જ્યાં હશે ત્યાં હાજર થઈ જાય. નિલેશ કુંભાણી સાહેબને રિટર્નિંગ ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને એ નોટિસમાં સાહેબે જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર 3 જુદા જુદા ફોર્મમાં 3 ટેકેદારોના હસ્તાક્ષર છે, તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી, એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે હિયરિંગ ફિક્સ કરેલું. હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ જમીર શેખ કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો, જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે. એ ટેકેદારોના નામ લખ્યા છે, મને અત્યારે યાદ નથી, પણ નોટિસમાં લખ્યા છે, PDFમાં આપને આપી દીધી છે અથવા આપી દીધી છે. એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે 3 ફોર્મ હતા એ 3 ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે, એના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ છે જેને આપણે ડમી તરીકે ઓળખીએ એ કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની એ ભાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી, એટલે ચારે 4 ટેકેદારોને બ્રહ્મજ્ઞાન તો થાય નહીં. એક સરખું ડ્રાફ્ટિંગ, એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય, એનાથી શું ખબર પડે છે? હવે આજે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી. હવે તમારી પાસે ગણતરીના કલાકો છે, શું એક્શન રહેશે? રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ, એ રિટર્નિંગ ઓફિસર એને ફોલો કરવાની, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો,
અને કાયદાની પરિધિમાં રહીને મારે નિલેશ કુંભાણી તરફે આર્ગ્યુમેન્ટ કરવું. જમીરભાઈ, જે ડમી ઉમેદવાર હતા એને ફોર્મ સ્વીકારાયું કે નથી સ્વીકારાયું? બંનેનું પેન્ડિંગ છે અને બંનેને નોટિસ આપી છે અને બંને માટે કાલે આર્ગ્યુમેન્ટ થશે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈશદ દેસાઈએ પણ આ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારે કહ્યું કે આ અમારી સહી નથી. બીજી તરફ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારે કહ્યું છે કે આ અમારી સહી નથી. આ રાજનીતિનું ફારસ છે, આ ચકાસણી ફારસ છે. નૈશદ દેસાઈએ વધુમાં કહ્યું કે હે રામ, ચૂંટણીનું ફારસ ચાલશે. હે રામ, ટીએન સેશન ચાલશે. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. અર્જન્ટ સુનાવણી હાઈકોર્ટ કરે અને રાત્રિ સુધીમાં ઓર્ડર આપે તેવી પ્રાર્થના. ત્રણ દિવસમાં આ ન બન્યું, હે રામ કહી નૈશદ દેસાઈએ અનેક સવાલ ઉભા કર્યા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક સૂચના મળી છે, લેખિત મળ્યું નથી. હે રામ, ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ શહીદ જ થવાનું છે તેવું પૂછતા કે ટેકેદારોએ કોંગ્રેસના જ હતા તો આવું કેમ થયું? એના જવાબમાં નૈશદ દેસાઈએ કહ્યું કે ધારાસભ્ય અને સાંસદની હરરાજી લાગી છે. ટેકેદારોએ છેલ્લી ઘડીએ અરજી કરી તો શું એ અમારા ધ્યાનમાં નહીં આવે? અને ટેકેદારો અમારા સંપર્કમાં છે. ટેકેદારોને કોઈ પ્રેમ ભાવ અને રામ ભાવથી ઉચકી ગયા છે. હવે ઉમેદવાર કોણ એ ફોર્મ ખેંચવાની તારીખે ખબર પડશે. નિલેશ કુંભાણીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું 18 તારીખે. આજે ચકાસણીનો સાંજે 4 વાગ્યાનો ટાઈમ થયો. હવે અત્યારે 4 વાગે ચકાસણીમાં માનનીય ટીએન સેશન સાહેબ એમ જણાવી રહ્યા છે કે ઉમેદવારના ટેકામાં જે વ્યક્તિએ સહી કરી હતી એ વ્યક્તિ પોતે અરજી આપેલી છે કે આ સહી મારી નથી. ઉમેદવારે 3 ફોર્મ ભર્યા, એના 3 ટેકેદારો, ત્રણેય જણાની એફિડેવિટ અત્યારે ઇલેક્શન કમિશનર ઉમેદવારના પ્રતિનિધિને આપે છે. ઉમેદવારનો એક ડમી ઉમેદવાર છે, એક જ એનું એક જ ફોર્મ છે, એના એક જ ટેકેદાર છે. એમણે પણ હમણાં અરજી આપી કે મારી સહી આમાં નથી. આ લોકતંત્રની ચૂંટણીનું ફારસ છે કે ટીએન સેશન સાહેબ કમિશનરનું ફારસ છે? અત્યારે આ ચકાસણી 4 વાગે પૂરી થશે, હમણાં ઓર્ડર આપશે. હજુ ઓર્ડર ફાઇનલ આપ્યો નથી, અત્યારે ઓર્ડર આપે છે. એ ઓર્ડર લઈને હું પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ વિનંતીપૂર્વક જણાવું છું કે એ ઓર્ડર લઈને હમણાં હાઈકોર્ટમાં અત્યારે પિટિશન ફાઇલ કરવામાં આવશે, પણ અપીલની જોગવાઈ છે, સમયની મર્યાદા છે, તારીખ પર તારીખ નહીં આવે ન્યાયમાં. એટલે અર્જન્ટ બધા પ્રોસિજર અપીલના બાજુ પર મૂકીને નામદાર હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ફૂલ બેન્ચ આની સુનાવણી કરે. સુનાવણી કરીને આજે રાત સુધીમાં ઓર્ડર આપે એવી ઉમેદવારની અને પાર્ટીની એવી પ્રાર્થના છે. આ કેમ બની રહ્યું છે? ચકાસણીના અંતિમ સમયે 4 કલાકે કેમ બને? 3 દિવસમાં નહીં બન્યું. 18 તારીખનું સવારનું ભરાયેલું ફોર્મ આજે 3 દિવસમાં ન બન્યું, અંતિમ 4 વાગ્યાના સમયે બને? હે રામ, ઇલેક્શન કમિશનર ટીએન સેશન ન્યાય આપશે? હે રામ, ચૂંટણીનું ફારસ ચાલશે કે કેમ? હે રામ, 7 તારીખે ચૂંટણી થશે કે કેમ? આના પછી તારો વારો, તારા પછી મારો વારો. મારું ફોર્મ ને માનનીય મારા મોટા ભાઈ પાટીલ સાહેબનું ફોર્મ પાસ થઈ ગયું. હવે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે, કાલે કંઈ પણ થાય. જે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર છે એણે હે રામ કહીને
સહી થવું પડશે. કાલે કઈ પણ થાય નિલેશ કુમાણી નું ફોર્મ રદ થવાની સૂચના આપી, લેખિત ઓર્ડર 4 વાગ્યા પછી આપે, એટલે 4 વાગે આપશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.